नमस्कार, आपनी साथे हूँ छू विधि। राज्यभरमां आज वरसादना समाचार अत्यारे सामे आवी रह्या छे। जे जानकारी अत्यारे मळी रही छे ते अनुसार आजे पण राज्यभरमां धमाकेदार वरसाद यथावत छे। कच्छना अंजारमां चार कलाकमां 5.5 इंच वरसाद खाबकी गयो छे, तो गांधीधाममां वरस्यो छे 5 इंच वरसाद। आ सिवाय राजकोटमां 3.5 इंच जेटलो वरसाद पड्यो छे। राजकोटमां पण गतरात्रिथी ज वरसाद वरसी रह्यो छे। डोलवण, वघई, नखत्राणामां लगभग 2-2 इंच जेटलो वरसाद जोवा मळी रह्यो छे। तो राज्यभरना अलग अलग विस्तारोमांथी अत्यारे पण वरसादी विगतो मळी रही छे, जेमां कच्छमां नोंधपात्र वरसाद आजे अंजारमां 4 कलाकमां 5.5 इंच, गांधीधाममां 5 इंच वरसाद खाबक्यो छे। आ सિવાય સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ત્યાં રાજકોટમાં આજે નોંધપાત્ર વરસાદ રહ્યો છે, 3.5 ઇંચ જેટલો વરસાદ અત્યારે પડ્યો હોવાની જાણકારી મળી રહી છે। तो नवसारी शहर पाणी में गरकाव थई गयु छे। पूर्णा नदी नु पाणी शहर में फरी वळता लोकोना घर में पाणी घुसी गया छे। 5 फूट थी लईने 15 फूट सुधीना पाणी अत्यारे भराई गया छे। सौथी वधारे लोको पूर्णा नदीना पाणीना कारणे प्रभावित बन्या छे। 5000 थी वधारे लोको तेना कारणे प्रभावित थया। घरों में पाणी भरावाना कारणे घर वखरी ने अत्यारे नुकसानी थई रही छे। लोको त्राहिबाम अत्यारे पुकारी उठ्या छे, मदद छे ની જરૂર છે તેઓને, પરંતુ તંત્ર મદદે ન પહોંચતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। TV9ની ટીમ ની અંદર ભારે વરસાદ પડવાના કારણે નવસારીની અંદર પૂર્ણા નદીની અંદર જે પાણીનો આવરો થયો છે તેના કારણે નદી છે તે બંને કાંઠે વહેરી છે અને નદીનું જે લેવલ છે તે 28 ફૂટ સુધી પહોંચ્યું છે। જે ભયજનક જે કહી શકાય છે તે 23 ફૂટ હતું અને તેની ઉપર 4 ફૂટ જે વધારો થયો છે તેના કારણે નવસારીના નીચાણવાળા જે વિસ્તારો છે આજુબાજુના તેની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે। હાલમાં આ જે વસ્તા દેવડી જે રોડ કહી શકાય છે, નવસારીના શાંતાદેવી જે રોડ છે ત્યાં જોઈ શકાય આ દેરાસર છે। દેરાસરની અંદર જે પાણી ભરાયું છે, તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આ શાંતાદેવી જો રોડ છે ત્યાં આવેલા અલગ અલગ 7-8 એપાર્ટમેન્ટની અંદર લોકો ફસાયા છે, કારણ કે જોઈ શકાય છે ઉપર દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ફેમિલી નાના બાળકો ગત રાત્રિથી નીચે જે ઘૂંટણ સુધી ગળા સુધીના જે પાણી છે તેના કારણે લોકોએ હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં આપણે જે 9 પદ જે એપાર્ટમેન્ટ છે જોઈ શકાય છે, સામે એપાર્ટમેન્ટની નીચેનો આખો ભાગ છે તે પાણીથી ભરાયો છે, તેના કારણે એક બાજુ જોઈ શકાય વાહનો છે તે વાહનો પણ ડૂબી જતા જોવા મળે છે। અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે, કઈ રીતની સ્થિતિ છે, ક્યારથી પાણી ભરાય છે। બીજી બાજુ બી જે દ્રશ્યો છે તે રીતે જોઈ શકાય છે, અહીં લોકો છે તે લોકો પણ જે જોવા મળી રહ્યા છે કે ગત રાત્રિથી અહીં ઘરની અંદર જે જોવા મળી રહ્યા છે લોકો નીચે પાણી છે, એક બાજુ વરસાદ પડી રહ્યો છે તેના કારણે મુશ્કેલીનો સામનો લોકો પર, ક્યાંનું પાણી ભરાયું છે, અઠવાડિયા વાગે કઈ રીતે મુશ્કેલીઓ પડી રહી છે, મુશ્કેલી તો વધારે પડી છે। કેટલા અહીંયા પરિવારો રહેતા છે? અહીંયા તો વધારે રહી છે, મને ખબર નથી, એમ અહીંયા ઓડે અહીંયા નોકરી કરું 6 મહિના થી આ। ક્યારે પાણી આવ્યું? 2:30 વાગે રાતના 2:30 વાગે પાણી। શું કહેશો, ક્યાં ચાલ્યા? બસ અહીંયા ઘરે જ, ઘરે જાવ? કેટલું કેટલું પાણી છે? બહુ વધારે છે, છાતી થી ઉપર વધારે છે, ઉપરના પાણી છે। હા, કેટલા લોકો અંદર ફસાયા છે? મતલબ બહુ બધા ફસાયા છે, દર વર્ષે આ રીતે સ્થિતિ જાય છે? હા, રેલ આવે ત્યારે ભરે જ જાય। અહીં જોઈ શકાય છે કે શાંતાદેવી જો રોડ છે ત્યાં આ રીતની સ્થિતિ છે, અલગ અલગ 7-8 એપાર્ટમેન્ટો છે, આ તમામ જે ગાડીઓ છે જોઈ શકાય ટુ વ્હીલ તે પણ અહીં જે પાણી અંદર ફસાયા છે। એટલે જે રીતે અંદાજે 200 થી વધુ પરિવારો જે અલગ અલગ જે આ વિસ્તારની અંદર એપાર્ટમેન્ટની અંદર રહે છે અને આ શાંતાદેવી રોડ છે ત્યાં પૂર્ણા નદીનું જે પાણી આવ્યું છે તેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ જૈન દેરાસર છે તેની સ્થિતિની વાત કરીએ ત્યાં પણ કંઈક સ્થિતિ આ રીતની જોવા મળી રહી છે, જે આ જે ઘૂંટણ સુધીના જે પાણી છે તમામ મોટાભાગના વિસ્તારોની અંદર જે પાણી છે તે ભરાયા છે। કાકા, કઈ રીતની સ્થિતિ છે, આખું દેરાસરની અંદર પણ પાણી ભરાયા છે? પાણી ભરાય છે, હલો દેરાસરમાં પાણી આવી ગયું, દેરાસર પાણી આવી ગયું છે। કેટલા મુશ્કેલીનો સામનો કરવો પડે એવો ભરે છે અમાગ જોઈ શકાય તે પ્રમાણે અહીં જે તમામ જે આજુબાજુ એપાર્ટમેન્ટ છે, મંદિર છે, દેરાસર છે, પાછળ પણ જે રીતના આ રીતના પાણી ભરાયની સ્થિતિ સર્જાય છે તેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે પાણી ક્યારે ઉતરશે, કારણ કે ઉપરવાસની અંદર જે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારબાદ થોડો આવરો ઓછો થાય તો ધીરે ધીરે પાણી ઓછો થશે અને જે NDRFની ટીમ છે, સ્થાનિક તંત્રની જે ટીમ છે તે હાલમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે ફરી રહી છે, જ્યાં લોકો ફસાતા હોય છે તેમને જે બહાર કાઢવા માટેની જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, નવ